લક્ષ્મણ જી માટે જે કામ કર્યું એની પાછળનો જે મહિમા છે એ આખો સદગુરુનો લક્ષ્મણજી માટે જે સંજીવની આવી એની પાછળ તો સદગુરુનો મહિમા છે ને એટલે જ કદાચ આજે તો ભગવાન શ્રી જે ગુરુ કી કાને સંજીવની ના રૂપની અંદર સાધકના હાથમાં પુખતા રહે જો સાધક પણ એને અપનાવી લેશે તો એના માટે સંજીવની સ્વરૂપ બની જશે ભગવાન રામ ની અતિ પ્રિય અને ભગવાન રામ પ્રત્યે અન્ય શ્રદ્ધા નિષ્ઠા ને લઈને જીવતી રામ નામ નો આધાર જેના માટે હતો એવી જંગલમાં લઈને રહેતી એવી એક કોણ શબરી શબરી એ રામ ભક્ત બની ગઈ શબરીના જીવનથી આ સંજીવની ગોપીને સંબંધ છે શબરી જ્યારે પોતાના બાપુને ત્યાં લીધી હતી લગભગ 13 વર્ષની ઉંમર હતી 13 વર્ષની ઉંમરની શબરીને એક દિવસ તેના ઘરમાં થોડી વિચિત્ર કાણી જોઈ એના બાપુને એને પ્રશ્ન કર્યો બાપુ આટલા બધા ઘેટા બકરા વાડામાં કેમ રહ્યા છે એના બાપુએ કહ્યું કે બેટા કવિ તું મોટી થઈ ગઈ હવે કેટલા દિવસ પછી તારા લગ્ન કરીશ જાન આવશે એ જાન તે આવીશું તો એને ભોજન માટેની વ્યવસ્થા કરવી પડશે આ ભોજનની વ્યવસ્થા કરવા માટે તૈયારી કરું છું શબરીનું હૃદય હાલી ગયું શબરી વિચાર કરવા લાગી કે મારા લગ્ન કરશે મારા બાપુ મને નવા ઘરમાં મોકલશે આપણે એમ કહેતા હોય આપણને આમાં કોઈ માર્ગ બતાવી શકે એમ નથી
ऐसा कुछ तो नहीं है। नाने पापा अर्धी रात को क्या जंगल सबरी ने भरोसो प्रभु मारी साथे छे आपे बबे कलाक सुधी नारा करिए पण हजी एक भरोसो एटले ऊपर जता नथी થોડી થોડી વાળી અવાજ આવે છે પાછો બધું થઈ જાય છે શું છે ચાંદીના ઝાંખા પ્રકાશમાં તો કેટલા ઋષિઓ સરોવરમાં સ્નાન કરવા જતા હતા જળના સૂકા પડેલા